ગઈકાલે જદુરા ગામેથી હથિયારોની મિની ફેક્ટરી ઝડપાયા બાદ આરોપી મળ્યો ન હતો તેની પણ એલસીબી પોલીસે ધરપકડ કરી છે. ભુજ તાલુકાના જદુરા ગામે પોલીસે દરોડો પાડીને હથિયારો બનાવવાની મિની ફેક્ટરી ઝડપી હતી અને હથિયારો બનાવવાના સાધનો જપ્ત કર્યા હતા, પણ તે વખતે આરોપી મળ્યો ન હતો, જેની તપાસ કરી પોલીસે તેની ધરપકડ કરી રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરી છે. આ અંગેની જાણકારી આપતા તેમણે ચંચળ ન્યૂઝ સાથે વાત કરી હતી. ગઈ તારીખ 10/10/2018 ના રોજ પશ્ચિમ કચ્છ જિલ્લાની અંદર આગામી તહેવારને અનુસંધાને કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે એસપી સાહેબની સૂચનાના આધારે એલસીબીની ટીમ દ્વારા જદુરા ગામની સીમમાંથી રેમતુલ્લા ઓસમાન ઠેબાના ઘરેથી દેશી બનાવટની બંદૂક નંગ 2, એક દેશી તમંચો તથા ભરેલા કાર્ટીસ, ખાલી કાર્ટીસ તથા બંદૂક બનાવવાના સાધનો મળી આવતા આ ઈસમના વિરુદ્ધમાં આમ સાઇટ હેઠળ ગુનો રજીસ્ટર કરેલ. આ ઈસમ મળી નહીં આવતા એલસીબીની ટીમે વર્કઆઉટ કરી ગઈકાલે જ રેમતુલ્લાને હરિપુરા ગામના પાટિયા પાસેથી પકડી લીધેલ. હાલ સુધીની પૂછપરછ દરમિયાન જે આર્મ્સ પકડાયેલા છે તેને પોતાના ગામની આજુબાજુમાં શિકાર માટે વાપરેલ અને બનાવેલ હોવાની હકીકત જણાવતા હોય, પ્રાથમિક દ્રષ્ટિએ જ આ હકીકત ખોટી જણાવે છે એવું લાગે છે. કારણ કે આટલો મોટો જથ્થો મળી આવેલ છે તે અન્ય કોઈ કામ માટે ઉપયોગ કરેલો હોય તે શક્યતા નકારી શકાય નહીં, તેથી આજરોજ નામદાર કોર્ટમાં રજૂ કરી મજકૂર ઇસમના રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરેલ છે. ખાસ કરીને જ્યારે દેશી બનાવટી 2 બંદૂક મળતી હોય અને એક દેશી તમંચો મળતો હોય તે સંજોગોમાં કોઈ પણ એરગનની અંદરથી આ બધી વસ્તુઓ બનાવી એ પ્રાથમિક દ્રષ્ટિએ જ વ્યાજબી જણાતી નથી, અને જે ખાલી કાર્ટીસ જે 101 નંગ મળેલા છે એ પણ પોતે કહેતો હોય કે શિકાર કરવા માટે વપરાયેલ હોવાની હકીકત જણાવે છે તે પણ ખોટી છે, જેથી આ ખરેખર બંદૂક બનાવવા માટે એને કયા કયા પાર્ટ્સનો કઈ કઈ જગ્યાએથી ઉપયોગ કરેલો છે, જે પાર્ટ્સ છે અન્ય પાર્ટ્સ છે એ ભુજમાં અથવા તો અન્ય કઈ કઈ જગ્યાએથી મેળવેલા છે, ખાલી કાર્ટીઝનો ઉપયોગ કઈ કઈ જગ્યાએ કરેલો છે, અગાઉ બંદૂક બનાવેલી હોય તો કોને કોને વેચેલ છે, તે તમામ બાબતે આજે નામદાર કોર્ટમાં રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરેલ છે.